આપણે બધાએ શીખવા જેવું વિચારી અને આચરણમાં મૂકવા જેવું એવું આપણા સાહેબનો વિચાર કરવાનો. આપણા સાહેબ એટલે પરમ કૃપાળુદેવ. કૃપાળુદેવનો વૈરાગ્ય કેવો હતો તે કે મોટા મોટા મુનિઓ આખી જિંદગી સુધી જેટલો વૈરાગ્ય બતાવી શકે એનાથી અનેક ગણો વૈરાગ્ય એમને 14મી વર્ષે હતો. અને કે રામ જેવો વૈરાગ્ય હતો એ વૈરાગ્ય અમને વર્તે જ. એટલે સંસારની કોઈ કરતા કોઈ વસ્તુ એને સ્પર્શ કરતી ન હતી. ખાવાની અંદર એ કેટલું બધું ઓછું ખાતા, એક કે બે દૂધથી બાંધેલી રોટલી અને અડધો કપ દૂધ, આથી વધારે નહીં, આ એમનો ખોરાક હતો. અને પછી આ રીતે ખાતા ધીરે 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 શરીર દુબળું થાય છે, સવાલ જ ક્યાં છે. પછી પૈસા માટે ક્યારેય કરતા ક્યારેય એમને વિચાર માત્ર આવ્યો નહીં. અને આપણે કહીએ કે એ તો મોતીનો હીરાનો ચોખાનો અવડો મોટો વેપાર કરતા હતા. તો જવાબમાં એટલું જ કે આટલો બધો વેપાર કરીને જેનું પૂર્વ ભવનું લેણું બાકી હતું એને આપવા માટે કઈ ઉદ્યમ કરવો પડે એટલે એ માટે થઈ અને બિઝનેસ કરેલું. અને એમના કાકાજી સસરા જે કહીએ એમનું જે ઋણ બાકી હતું સુરતના જે અમુક વેપારીઓ હતા મોતી માટેના એ લોકોનું કઈ બાકી હતું, જેટલા ભાગીદારો હતા એ બધાને પ્રોફિટના જેટલા રૂપિયા અપાય એ પૂરા થઈ ગયા કે તરત જ કાલથી હું રિટાયર છું. ઘણું સમજાવવામાં આવ્યા કે ધંધો સારો ચાલે છે, આ છે તે છે, તો પણ નહીં જ. અને મોટા ભાગના પૈસા જે હોય એ બધા ભાગીદારોને ગયા, પોતાનો ભાગ નાનો હતો. એમના ભાગે જે રૂપિયા આવેલા એ બધા જ રૂપિયા એમને એમના ભાઈ મનસુખભાઈને આપી દીધા. એમાં એક પોટલી હતી, એક પોટલીની અંદર થોડા પૈસા હતા, એટલે કે નાણું તે વખતના કોરી હોય કે રૂપિયા હોય. ત્યાં એક ભિખારી આવી ગયો તો પોટલી કાઢીને આપી દીધી. બાજુ મારી સાથે ભાઈ હતા, અરે સાહેબ આ શું કરો છો, આખી પોટલી આપી દીધી. કૃપાળુદેવ કહે છે એ પોટલીમાં આટલા જ પૈસા હતા અને એટલા જ એનું લેણું હતું એ ચૂકવાઈ ગયું. અને ત્યાર પછી ક્યારે એક પાઈ જેવી ચીજ પોતાને ખિસ્સામાં રાખી નથી. અને ટ્રેનમાં જયારે જવા કરવાનું હોય ત્યારે ટિકિટ એ પણ પોતે ન રાખતા, એ ટિકિટ પણ બીજા પાસે હોય. આ વૈરાગ્ય છે. અને આ દેખાય છે કે જેને સ્યાદ મુદ્રા કહીએ, જેને વિતરાગ મુદ્રા કહીએ, એના દર્શન આજે તો લગભગ અસંભવ છે. જ્યારે એમને નાની ઉંમરથી આ દેખાતું, વવાણિયામાં રહેતા ત્યારે જ્યાં ભૂત પ્રેત નો વાસ વધારે હોય પોતે એ જગ્યાએ જઈ ધ્યાન સમાધિમાં બેસતા તો અંતરંગથી દેહ પ્રત્યેનો મોહ કેટલો ઓછો હોય. આ ભૂત મને કંઈક કરશે તો એ દેહનો ભય છે. તો આવો ભય પણ એમને ન હતો તો એની દશા કઈ કહેવાય. બસ આપણે એમની પાસેથી એ સમજવા જેવું છે, કૃપાળુદેવ પાસેથી એ દશા પણ જોઈ છે.